દિવાળી વેકેશનમાં ફૂંકાયું દિવાળું. 15 દિવસમાં થઈ 35 ઘર ફોડી. દિવાળીની રજામાં ચોરોને મજા. દિવાળીના વેકેશનમાં ચોરોને કેવી મજા પડી જાય છે એ દર્શાવતી આ તસવીરો જુઓ. નોટોના બંડલ, સોના ચાંદીના ઘરેણા, અમેરિકન ડોલર, કૂલર, એસી અને ઘણું બધું, આ બધું ચોરીનું છે જે વેકેશન દરમિયાન આ ચોરોએ ચોરી કર્યું હતું. ટોટલ 21 લાખના મુદ્દેમાલ અમે જપ્ત કર્યા. સોનાના દાગીને 7 લાખ ઇન્ડિયન કેશ, 3,500 અમેરિકન ડોલર્સ, 4 ટીવી, 4 મોબાઈલ, 1 લેપટોપ અને ત્યાંચ્યાકડું એક એસેન ગાડી જે તેનો પર ચોરી કરવા વાપરાય છે તી પણ હસ્તક કેલેલી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે હાથમાં ટોર્ચ લઈને બે આરોપીઓ રેકી કરી રહ્યા છે. બંધ ઘર જોઈને તેઓ ઘરનું તાળું તોડે છે અને અંદર ઘૂસી રોકડ રકમ તથા કિંમતી સામાન લઈ ફરાર થઈ જાય છે. ક્રાઇમ બ્રાન્ચને આ બાબત ગુપ્ત માહિતી મળી અને તેમનો પર્દાફાશ થયો. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ ધોળે દહાડે કારમાં ફરતા. દિવસ દરમિયાન તેઓ બંધ ઘરોની રેકી કરતા અને રાત્રે આવતા તેમજ ચોરી કરી ફરાર થઈ જતા. એવો પણ ખુલાસો થયો છે કે આરોપીઓ માત્ર મોજ મજા ખાતર ચોરી કરતા. આમચા યુનિટચે પોલીસના એક રાઉત અને વારંગે યાના એક ત્યાંચ્યા બાતમીદારની માહિતી દિલી હતી કે બેંડ્રામધ્ये ઘરફોડી કરનાऱ्या 2 સરાઈ દિસમંજી નાવ त्यांना दिली होती. मग आम्ही त्यांचा रेकॉर्ड काढला आणि त्याबाबत तपास केला असता बेंड्रामध्ये आणि निर्मलनगर, माहीम, पायधुनी या भागामध्ये या लोकांनी बऱ्याच गुन्हे केल्याची बातमी मिळाली. टोटल आतापर्यंत 2 आरोपी अटक केलेले आहेत. त्यांचे 2 साथीदार फरार आहेत आणि आम्ही त्यांना अटक करून बँडा पोलिसांच्या ताब्यात दिलेलं आहे. હાલ તો આ 2 જ આરોપીઓ પકડાયા છે, પરંતુ પોલીસને આશંકા છે કે તેમની એક મોટી ટોળી હોઈ શકે છે અને પકડાયેલા આરોપીઓ મારફતે તેઓ એ ટોળીનો પર્દાફાશ કરશે. અખિલેશ તિવારી સાથે બ્યુરો રિપોર્ટ, TV9, મુંબઈ.